જો હું ના હોત તો. મિત્રો, આવો ભ્રમ દરેક વ્યક્તિને હોય છે. પરંતુ રામાયણનો આ એક પ્રસંગ સાંભળજો, જે સાંભળીને તમારો આ ભ્રમ ભાંગી જશે. સીતાજીને શોધવા માટે દરિયો કૂદીને હનુમાનજી રાવણની લંકામાં પહોંચ્યા. અશોક વાટિકામાં તેમની નજર સીતામૈયા પર પડી. સીતામૈયા ઝાડ નીચે બેઠા હતા ત્યારે રાવણ ક્રોધમાં આવીને સીતામાતાને તલવાર લઈ મારવા દોડ્યો. એક ક્ષણે હનુમાનજીને એવું લાગ્યું કે રાવણ પાસેથી તલવાર છીનવી લઈ તેનું ગળું કાપી નાખવું જોઈએ. પરંતુ બીજી જ ક્ષણે મંદોદરીએ રાવણનો હાથ પકડી લીધો. આ દ્રશ્ય જોઈને હનુમાનજી ગદગદ થઈ ગયા. હનુમાનજી વિચારવા લાગ્યા, જો હું સીતાજીને બચાવવા આગળ ગયો હોત તો મને એ વાતનો ભ્રમ થઈ જાત કે હું ન હોત તો આજે સીતામૈયાનું શું થાત. પરંતુ બન્યું એવું કે સીતાજીને બચાવવાનું કામ પ્રભુએ રાવણની પત્ની મંદોદરીને સોંપ્યું. હનુમાનજી સમજી ગયા કે પ્રભુ જે કાર્ય જેમની પાસે કરાવવા માંગે છે તેઓ તેમની પાસે જ કરાવે છે. ઈશ્વરની ઈચ્છા વગર કોઈ પણ કાર્ય નથી થતું. વાત આગળ વધે છે. અશોક વાટિકામાં ત્રિજટા નામની રાક્ષસી એવી વાત કરે છે કે તેને સપનું આવ્યું છે, જે સપનામાં લંકામાં કોઈ વાનર ઘૂસી આવ્યો છે અને તે લંકાને સળગાવી દે છે. આ સાંભળીને હનુમાનજી વિચારવા લાગ્યા કે પ્રભુએ મને લંકા સળગાવવાનું તો નથી કીધું, તો પછી ત્રિજટા કેમ આવું કહી રહી છે? તેણે જે સપનું જોયું કે તેમાં એક વાનર લંકા સળગાવી રહ્યો છે, તો હવે મારે શું કરવાનું? હનુમાનજીને જોઈને રાવણના સૈનિકો તેમને મારવા દોડ્યા. હનુમાનજીએ પોતાના બચાવમાં થોડો પણ પ્રયત્ન ન કર્યો. પરંતુ એ સમયે ત્યાં વિભીષણ આવ્યો અને કહ્યું કે કોઈ દૂતને મારવા એ અનીતિ છે. હનુમાનજી સમજી ગયા કે પ્રભુએ મને બચાવવા માટે આ વિભીષણને મોકલ્યા છે. હનુમાનજીને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે રાવણે એવું કહ્યું કે આ વાનરને હવે મારવો નથી, પરંતુ તેની પૂંછડી પર કપડું બાંધી ઘી નાખી અને આગ લગાવી દો. હનુમાનજી વિચારવા લાગ્યા કે ત્રિજટાના સપનાની વાત સાચી હતી, કેમ કે લંકા સળગાવવા હું કપડું અને ઘી ક્યાંથી લાવું અને આગ પણ કઈ રીતે પ્રગટાવું? પરંતુ આ બધી તૈયારીઓ પ્રભુ રામે રાવણ પાસે જ કરાવી લીધી. ફરી હનુમાનજી મનોમન કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમે રાવણ પાસે પણ આવું કામ કરાવી લો છો તો આમાં મારે આશ્ચર્ય જેવું ક્યાં રહ્યું? હનુમાનજીને સમજાઈ ગયું કે આપણા વગર બધું જ શક્ય હોય છે, આપણે માત્ર તેના નિમિત્ત હોઈએ છીએ. મિત્રો, એટલા માટે યાદ રાખો કે આ સંસારમાં જે કંઈ પણ થાય છે તે ક્રમબદ્ધ થાય છે. હું અને તમે તેના માત્ર ને માત્ર નિમિત્ત છીએ. એટલા માટે કોઈએ પણ એ ભ્રમમાં ન રહેવું જોઈએ કે હું ન હોત તો શું થાત, અથવા હું નહીં હોઉં તો શું થશે. જો આપણે એ સ્થાને નહીં હોઈએ તો તેની જગ્યાએ ભગવાન કોઈ બીજા પાત્રને નિમિત્ત બનાવી દેશે. જો આ નાનકડી વાત તમને ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરજો.